बनासकांठामां चालू वर्षे ચોમાસુ सीजनमां मगफळीनुं वावेतर સૌથી વધુ કરવામાં આવ્યું છે। સારા વરસાદને પગલે હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે તો માર્કેટ યાર્ડ પણ મગફળીથી ઉભરાઈ રહ્યા છે। ત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં 3 ટેકાના ભાવ કરતાં અત્યારે મગફળીમાં બજાર ભાવ સારા મળી રહે છે, પણ આ ડીઝલના ભાવો વધી ગયા છે। એના કારણે ટ્રેક્ટરમાં થ્રેસરના મજૂરોમાં એ ખર્ચ વધી જવાના કારણે પોસાતું નથી। અત્યારે ડીઝલ અત્યારે 180 રૂપિયા હતું, 100 રૂપિયા થઈ ગયું, એટલે શું ભાઈ થ્રેસર વધારે ભાવ થઈ ગયા, મજૂર મૂગા થઈ ગયા। અને સામે તેલના ભાવ જોવા જઈએ 3000 ડબ્બાના છે, તો એ પ્રમાણે મગફળીનો ભાવ 1500 હોવા જોઈએ મિનિમમ। डीसा मार्केटयार्ड में छेल्ला 3 दिवस में 1.5 लाख उपरांत बोरी की आवक थई छे। त्यारे खेडूतों ने समयसर मगफळीनुं वेचाण थाय अने सारा भाव मळे ते माटे खुल्ली हराजी करवामां आवे छे। जो के टेकाना भाव सरकारे 1110 प्रतिमण नक्की कर्या छे अने खरीदी लाभ पांचम पछी थनारी छे। त्यारे हाल मार्केटिंग यार्ड में 1150 થી 1300 सुधीना सारा भाव होवाना कारणे खेडूतो मार्केटयार्ड में वेचवानुं पसंद करे छे। ખેડૂતોને માલના પ્રમાણે ભાવ સારા મળે છે અને ખેડૂતોને સારા ભાવ મળે છે, એટલે ખેડૂતોમાં પણ ઉત્સાહ છે અને વેપારીઓને પણ માલ સારો આવે છે, એટલે વેપારીઓને પણ ઉત્સાહ છે। ખેડૂતો પણ પોતાનો માલ ખુલ્લા બજારમાં વેચવા માટે આવી રહ્યા છે। અત્યારે લગભગ 4 દિવસની અંદર 1.5 લાખ બોરીની આવક નોંધાયેલ છે। બજાર સમિતિ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને તેઓના માલના રોકડા નાણાં મળે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા બજાર સમિતિ દ્વારા કરવામાં આવેલ છે। गत वर्षनी सरखामणीमां चालू वर्षे मगफळीनुं उत्पादन सारूं छे अने भाव पण सारा मळी रह्या छे। खेडूतोने टेकाना भाव करता पण सारा भाव मार्केटयार्डमां मळी रह्या छे, जेथी मार्केटयार्ड मगफळीथी उभरायुं छे। जो के डीजल अने मजूरीना वधेला भावथी आ वखते हालना भावथी पण खेडूतोमां संतोष नथी। भरत सुदेशा, मंतव्य न्यूज, बनासकांठा।